આ ભગવાનનો ડાયલોગ છે. સમયની પહેલા ક્યારે કોઈને મળ્યું નથી. લાખ લાખ પ્રયત્ન કરો, આખા ઊંડા વળી જાઓ, અને નસીબથી વધારે પણ ક્યારેય નથી મળવા. ચક્રવર્તી જેવા ચક્રવર્તીના પણ સામ્રાજ્ય એની નજર સામે ચાલ્યા ગયા. તમે કોણ? બ્રહ્મદત્ત ચક્રવર્તી, 12 ચક્રવર્તીમાં સૌથી છેલ્લા ચક્રવર્તી. અને એક ભરવાડના દીકરાએ બે આંખ ગોફણથી ફોડી નાખી. હવે 6 ખંડનો માલિક હોય તોય શું? ચાલવા માટે એને 2 જણાનો જો સહારો લેવો પડતો હોય તો આ રૂપિયા, આ બંગલા, આ કપડા, આ દાગીના, આ મહેલો, આ 6 ખંડના સામ્રાજ્યને શું કરવાના? ધોઈ પીવાના? પૈસો લિમિટમાં છે, પુણ્ય અનલિમિટેડ થઈ શકે છે. અને જો જરાક તમે સમજદાર હો તો પૈસો બીજું કઈ નથી, પુણ્યનો પ્રભાવ છે. પુણ્ય છે તો પૈસો છે. જે દિવસે તમારી બેંકમાંથી, ધર્મની બેંકમાંથી પુણ્યનું બેલેન્સ ખૂટી જવાનું, એ જ દિવસે તમે પણ રસ્તા પર આવી જવાના છો. શું ચડે, પૈસો કે પુણ્ય? અને જો પૈસો જ ચડે એવું તમે માનતા હો તો મારે તમને કહેવું છે, તમે ધાર્મિક તો નથી, તમે આસ્તિક પણ નથી, યુ આર રેશનાલિસ્ટ, નાસ્તિક છો. જે પુણ્યને માને નહીં, પાપને માને નહીં, પરલોકને માને નહીં, પૂર્વજન્મને માને નહીં, પુનર્જન્મને માને નહીં, આત્માને માને નહીં, પરમાત્માને માને નહીં, એને આસ્તિક, એને નાસ્તિક કહેવાય? આસ્તિક કહેવાય ખરો? નાસ્તિક કહેવાય? આ 4 માંથી હું ખાલી પૈસાને જ મારું, પૈસો જ મને દેખાય છે, એ સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી, તો તમારા જેવો બીજો કોઈ નાસ્તિક કોઈ નથી. તમે મોડર્ન નાસ્તિક, કારણ કે તમે મોઢેથી બોલતા નથી. તમે નાસ્તિક, તમને કોઈ પૂછે તમારા ભગવાન તો પાછા કે મહાવીર સ્વામી. તમારો ધર્મ જૈન ધર્મ. અરે જૈન ધર્મ જેવો કર્મના સિદ્ધાંતોને માનનારો હોવા છતાં તમે કર્મની જગ્યાએ તમને એકલો પૈસો જ દેખાતો હોય, તમે જીભેથી જૈન છો, હોઠેથી હૈયેથી તમે નાસ્તિક છો.